વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર કોમર્સમાં સોવિંગ રિઝલ્ટ આ ટોપિકને સમજશું આ જે સોવિંગ રિઝલ્ટ છે એ જે આપણો મુદ્દો છે એને આપણે કેવી રીતે ઓળખવું અને એ શું કહેવા માંગે છે એ સૌથી પહેલાં આપણે સમજીએ સોવિંગ રિઝલ્ટ રિઝલ્ટને ગુજરાતીમાં કહેવાશે પરિણામ તો અહીંયા વાક્ય બે આપેલા છે અને બે વાક્યમાં પહેલું વાક્ય કારણ હશે અને બીજું વાક્ય પરિણામ હશે એક વાક્ય કારણ અને બીજું વાક્ય પરિણામ આ કારણ અને પરિણામવાળા વાક્યને જોડવા માટે સોવિંગ રિઝલ્ટ આ ટોપિકને આપણે સમજીએ હવે સોવિંગ રિઝલ્ટને ઓળખવા માટે આપણી પાસે કેટલાક શબ્દો હશે એ શબ્દો કયા કયા છે એ આપણે જોઈએ તો સોવિંગ રિઝલ્ટમાં આપણે કેટલાક શબ્દોને મહત્ત્વ આપવું પડશે એમાં પહેલો શબ્દ છે ટી ડબલ ઓ ટુ અને ટીઓ ટુ આના દ્વારા આપણે સોવિંગ રિઝલ્ટ બતાવી શકશું ટી ડબલ ઓ ટુ અને ટીઓ ટુ આ એક સોવિંગ રિઝલ્ટ બતાવે છે બીજું એક બતાવશે એડજેક્ટિવ એડજેક્ટિવ પછી ઇનફ અને ઇનફ પછી ટુ એડજેક્ટિવ ઇનફ પછી ટુ પછી એક આવશે અંદર સો ધેટ અને એક આવશે સચ ધેટ સચ ધેટ આ શબ્દો દ્વારા આપણે શોવિંગ રિઝલ્ટને બતાવી શકીશું આપેલું વાક્ય શોવિંગ રિઝલ્ટનું છે એ કેમ ખબર પડશે તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટી ડબલ ઓ ટીઓ ટુ છે એક આ ઇનફ છે એક આ સો ધેટ છે અને એક છે આ સચ ધેટ આના દ્વારા આપેલું વાક્ય સોલ્વિંગ રિઝલ્ટનું છે એ આપણે ઓળખી શકીશું અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે પાંચ એક્ઝામ્પલ છે આ રીતે આપને આવવાના નથી તમારે એમ સી ક્યુમાં એ બી સી ડી આમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે પણ એમાંથી ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે પહેલાં કેટલીક બાબતોને સમજવી પડશે અને એ બાબત શું તો કે સોવિંગ રિઝલ્ટ એ ટી ડબલ ઓ ટુ વિશેષણ ટુ દ્વારા બતાવી શકાય વિશેષણ ઇનપ ટુ અને મૂળૂપ દ્વારા બતાવી શકાય સો વિશેષણ ધેટ દ્વારા બતાવી શકાય સજ વિશેષણ નામ ધેટ દ્વારા સોવિંગ રિઝલ્ટને આપણે બતાવી શકીએ તો કેટલાક એક્ઝામ્પલ આપણી પાસે છે પહેલું એક્ઝામ્પલ જુઓ આઈ વોઝ ટુ એપ્સડ ઇન માય વર્ક ટુ હિયર ધ ડોરબેલ તમે જોઈ શકો છો આમાં ટી ડબલ ઓ ટુ છે અને ટી ઓ ટુ છે આનો અર્થ એવો થાય છે કે હું મારા કામમાં એટલો બધો વ્યસ્ત હતો કે હું ડોરબેલ પણ સાંભળી ન શક્યો હું મારા કામમાં એટલો વ્યસ્ત હતો કે હું ડોરબેલ પણ સાંભળી ન શક્યો આ ટુ જે છે ને એ નકારાત્મકતા સૂચવે ટુ શું સૂચવે તો કે નકારાત્મકતા વાક્યમાં કોઈ જગ્યાએ નોટ લખેલું ન હોય આ પહેલું વાક્ય તમે વાંચો તો આ પહેલાં વાક્યમાં કોઈ જગ્યાએ નોટ લખેલું તમને દેખાતું નથી દેખાય છે નથી દેખાતું નોટ લખ્યું નથી આમ છતાં ટી ડબલ ઓ ટુ લખ્યું હોય તો વાક્યનો અર્થ નકારાત્મક નીકળે જો આ રીતે આઈ વોઝ ટુ એબ્સ ઇન માય વર્ક ટુ હિયર ધ ડોરબેલ હું મારા કામમાં એટલો વ્યસ્ત હતો કે ડોરબેલ સાંભળી ન શક્યો એટલો વ્યસ્ત હતો કે ડોરબેલ સાંભળી ન શક્યો તો પહેલાં વાક્યનો અર્થ નેગેટિવ થાય છે અને ટુ બતાવે છે બીજા વાક્યમાં જો યોર ક્લોઝ આર બિગ ઇનફ ટુ ફિટ મી જો અહીંયા બીગ આપ્યું છે એના પછી ઇનઅ આપ્યું છે અને પછી ટુ આપ્યું છે તમે આ જોઈ શકો છો એડજેક્ટિવ કેર પર પછી ઇનઅ પછી ટુ અને પછી મૂળું તો આ શબ્દો દ્વારા તમે સોવિંગ રિઝલ્ટનો ટોપિક છે એને તમે સમજી શકો છો અહીંયા પણ એવું જ છે જો કે યોર ક્લોથ આર બિગ ઇનઅ ટુ ફિટ મી બરાબર તમારા કપડાં એ ઘણા મોટા છે બરાબર આ રીતે બિગ ઇનફ ટુ ફીટ મી આ રીતે આ શબ્દ સોવિંગ રિઝલ્ટને સૂચન કરશે સોવિંગ રિઝલ્ટની વાક્યરચના એ કઈ આપણે જોઈ તો કે ટુવાળી વાક્ય રચના જોઈ ટુ ડબલ ઓ ટુ હોય તો પછી પાછળ ટી ઓ ટુ હોય બીજી એક વાક્ય રચના આપણે જોઈ કઈ જોઈ તો કે ઇનઅ જોઈ ઇનઅ પછી શું હોય તો કે ઇનઅ પછી ટુ અને મૂળરૂપ હોય જો અહીંયા જોઈ શકો છો એડ્જેક્ટિવ એડવર્ગ ઇનઅ ટુ અને મૂળુપ અને પછી એક છે સો વિશેષણ ધૅ એક આવી પણ વાક્ય રચના હોય છે સો એડજેક્ટિવ કે એડવર્ગ ધેટ કરતા કેન કેન નોટ કુડ કુડ નોટ ક્રિયાપદનો મુળૂપ આ દ્વારા પણ તમે સોવિંગ રિઝલ્ટને બતાવી શકો છો અને એક આ વાક્યરચના હોય છે સચ અને ધેટ પણ સજ ધેટ લખતા વચ્ચે એડજેક્ટિવ અને નાઉન આ બે લખવા જોઈએ તો જો ત્રીજું વાક્ય એવું છે ધ ફેમિની વે સો સિવિયર ધેટ પીપલ પેરિસ્ટ દુષ્કાળ એટલો ભયાનક હતો કે લોકો નાશ પામ્યા પેરિસ એટલે અંત આવો ખલાસ થઈ જવું દુષ્કાળ એટલો ભયાનક હતો કે લોકોનો અંત આવી ગયો તો તમે જોઈ શકો છો અહીંયા સો અને એક અહીંયા પૂછ્યા ધેટ આના પરથી આપેલું વાક્ય સોવિંગ રિઝલ્ટનું છે એ તમે સમજી શકો છો હજુ એક વાક્ય જોઈએ ધ મોનિટર ઓફ ધ ક્લાસ આસ સચ અ ફૂલ ઇઝ ક્વેશ્ચન ધેટ એવરીબોડી લાફડ એ ઠીમ ક્લાસના મોનિટરે એટલો મૂર્ખામીભર્યો પ્રશ્ન કર્યો કે દરેક વ્યક્તિ તેના ઉપર હસ્યા જો અહીંયા સચ અને ધેટ પણ સચ અને ધેટની પહેલાં એડજેક્ટિવ અને નાઉન છે સચ એડજેક્ટિવ નાઉન અને ધ્યાટ તમે જોઈ શકો છો સચ એડજેક્ટિવ નાઉન અને ધેટ આ પણ શોવિંગ રિઝલ્ટનું વાક્ય થાય અને આ પાંચમું વાક્ય ટી ડબલ ઓ ટુ અને ટી ઓ ટુ આમ આપ્યું છે તમે જોઈ શકો છો અને આ પણ શોવિંગ રિઝલ્ટનું થાય તો આપેલું વાક્ય સોવિંગ રિઝલ્ટનું છે એ ઓળખવા માટે આપણી પાસે આ ચાર ઓળખ છે ટી ડબલ ઓ ટુ વિશેષણ ટીઓ ટુ એડજેક્ટિવ ઇનઅપ ટુ મૂળ સો વિશેષણ થેટ અને સચ વિશેષણ નાઉન થેટ આપણે આ એમસીક્યુની રીતે પૂછાય છે જો એના કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ હવે થોડુંક તમને સ્ક્રીનમાં થોડી વધારે સ્પષ્ટતા દેખાશે પહેલાંમાં થોડુંક નાનું દેખાતું હતું પણ હવે તમને આ ટોપિક બરાબર સમજાશે હવે સ્ક્રીન તમારી પાસે સારા અક્ષરો જોઈ શકાય એવી છે વાય ડોન્ટ યુ જોઈન ધ પાર્ટી નીતિન આવો નીતિનને પ્રશ્ન કરવામાં આવે છે કે તું પાર્ટીમાં કેમ નથી જોડાયું નીતિન તો આપણે સોવિંગ રિઝલ્ટથી વાક્ય બનાવવાનું છે તો આપણે કેટલી ઓળખ જોઈ એક વાળી ઓળખ જોઈ બીજી કઈ ઓળખ જોઈએ તો કે ઇનફવાળી ઓળખ જોઈ ત્રીજી કઈ જોઈ તો કે સો વાળી ઓળખ જોઈ ચોથી કઈ જોઈ તો કે સચવાળી ઓળખ જોઈ તો આપણે આમાંથી ગોઠશું બિકોઝ આઈ ડોન્ટ લાઇક ધ પાર્ટી કારણ કે મને પાર્ટી ગમતી નથી તો આ આપણો જવાબ નથી કારણ કે આમાં બીકોઝ છે સોવિંગ રિઝલ્ટમાં બીકોઝ ન આવે બી વાક્ય જો આઈ કાન્ટ જોડ ધ પાર્ટી બીકોઝ અહીંયા બીકોસે જો આઈ હેવ બીન ઇલ હું પાર્ટીમાં ન જોડાઈ શક્યો કારણ કે હું બીમાર છું આ પણ નથી આઈ એમ ટુ ટાયર્ડ ટુ જોઈન ધ પાર્ટી ટી ડબલ ઓ ટુ પછી આ વિશેષણ અને ટી ટુ આ આપણો વિકલ્પ થાય અને તમે જોઈ શકો છો કે આ ટુનો અર્થ છે ને એ નકારાત્મક થશે હમણાં હું એનો અર્થ કરું એટલે તમને તરત જ સમજાઈ જશે કે આઈ એમ ટુ ટાયર ટુ જોઈન ધ પાર્ટી હું એટલો થાકી ગયો હતો કે હું પાર્ટીમાં જોડાઈ શક્યો નહીં તો અહીંયા આપણો સાચો વિકલ્પ થાય સી અને ડીમાં હેડ બેટર આપ્યું છે આ આપણો વિકલ્પ નથી સાચો વિકલ્પ થાય સી તમને હજુ પણ એક વાક્ય આપણે જોઈએ બીજું વાક્ય કોમન સેસ નિતિન વોન્ટ ટુ સ્ટાર્ટ હિઝ પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામ ફ્રોમ ફેબ્રુઆરી નીતિન ફેબ્રુઆરીથી તેની બોર્ડની પરીક્ષા શરૂ કરવા ઈચ્છે છે નિતિન વોન્ટ ટુ સ્ટાર્ટ નિતિન શરૂ કરવા ઈચ્છે છે હિઝ પ્રિપેરેશન તેની તૈયારી ફોર બોર્ડ એક્ઝામ બોર્ડ એક્ઝામ માટે ફ્રોમ ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી નીતિન ફેબ્રુઆરીથી તેની બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ કરવા ઈચ્છે છે તો આપણે એક્સપ્રેસિંગ રિઝલ્ટની જોઈએ તો મેં વાત કરી છે કે રિઝલ્ટ માટે ટી ડબલ ઓ ટુ પછી ઇનફ પછી સો ધેટ અને પછી સચ ધેટ આવા કોઈ શબ્દો હોવા જોઈએ પહેલાંમાં જુઓ ટી ઓ ટુ છે ટી ડબલ ઓ ટુ હોવું જોઈએ એટલે પહેલું ખોટું બીજામાં ઇનઅપ છે એટલે હોઈ શકે પણ એનો અર્થ ખોટો છે અર્થ એવો છે કે નીતિને એટલી બધી બો મોડી પરીક્ષાની તૈયારી કરી કે એને સારું પરિણામ મળ્યું નીતિને બોર્ડની પરીક્ષાની એટલી મોડી તૈયારી કરી તો એને સારું પરિણામ મળ્યું હવે મોડી તૈયારી શરૂ કરે તો સારું પરિણામ ન મળે એમ હોય ઇનઅ હકારાત્મક અર્થ બતાવે ટુ નકારાત્મક અર્થ બતાવે અહીંયા વાક્યનો અર્થ ખોટો છે પછી આપણે જોઈ લઈએ સીમાં શું ભૂલ છે તો સીમાં બીકોઝ છે બિકોઝ આપણો ટૉપિક નથી બિકોઝ આપણા ટૉપિકમાં આવશે જ નહીં એટલે બીકોઝ નથી હવે ડી તો ડીમાં જો અહીંયા સો છે અહીંયા ધેટ છે અને અહીંયા વિલ નોટ છે કેન નોટ કુડ નોટ વિલ નોટ ડૂ નોટ આવું કોઈ પણ હોઈ શકે આ પાર્ટ છે એ કારણ હશે તમે જોઈ લેજો અને આ પાર્ટ છે એ પરિણામ હશે કારણ શું તો કે મોડી તૈયારી કરી પરિણામ શું તો કે સારું પરિણામ ન આવ્યું કારણ સારું પરિણામ ન આવવાનું કારણ મોડી તૈયારી મોડી તૈયારીનું પરિણામ શું તો કે સારું ન આવ્યું માટે અહીંયા આપણો સાચો વિકલ્પ થાય ડી ફરી એકવાર કહી દઉં પહેલું ન આવે કેમ કે એમાં ટી ડબલ ઓ ટુ ટી ઓ ટુ છે ટી ડબલ હોવું જોઈએ પહેલું ખોટું બીજામાં વાક્યનો અર્થ ખોટો થાય છે ત્રીજામાં બીકોઝ છે એટલેનો આવે ચોથામાં અર્થ પણ બરાબર છે અને આપણે જે વાક્યના જે શબ્દો જે છે એ પણ એમાં મળે છે નીતિને એટલી બધી મોડી તૈયારી કરી કે સારું પરિણામ મળ્યું નહીં તો હજુ એક આપણે જોઈએ આપણે આના પછીની પીપીટી જોઈએ અને એ આ રીતે છે વાય ડિડન્ટ હી રીચ ઇન ટાઈમ તે સમયસર કેમ ન પહોંચ્યો તે સમયસર કેમ ન પહોંચ્યો મેં અગાઉ વાત કરી ફરી કહી દઉં કે તમારે ટી ડબલ ઓ ટુ જોશે અથવા તમારે ઇનઅપ જોશે અથવા તમારે સો જોશે અથવા તમારે સચ જોશે આ ચારમાંથી કોઈ એક શબ્દ જોશે પહેલાં વાક્યમાં ટુ ઇનઅપ સો સચ કંઈ નથી બીજા વાક્યમાં પણ નથી ટુ ઇનઅ સો સચ કંઈ નથી એ અને બી તો આવે જ નહીં હવે સી છે જો ટુ વિશેષણ ટુ આ છે અને ઇનપમાં છે જો ફાસ વિશેષણ ઇનપ ટુ અને મૂળરૂપ આ બે માંથી એક આવે પણ આ બે માંથી એક આવે તો એ પ્રમાણે આ આ જે પ્રશ્ન છે એ પ્રમાણેનો જવાબે હોવો જોઈએ વાય ડિડન્ટ ઇ રીચ ઇન ટાઈમ તે સ્કૂલે શા માટે સમયસર ન પહોંચ્યો તો જવાબ એ આપણે નકારાત્મક જ આપવાનો થશે જુઓ એ સી પ્રમાણે યોગ્ય છે હી અપ ટુ લેટ ટુ ગેટ ધ સ્કૂલ બસ તે એટલો મોડો ઉઠ્યો કે સ્કૂલ બસ પકડી ન શક્યો તે એટલો મોડો ઉઠ્યો કે સ્કૂલ બસ પકડી ન શક્યો હા આ સાચો અર્થ હવે ડીનો અર્થ ખોટો થાય છે તે એટલો બધો ઝડપથી ચાલ્યો કે તે સ્કૂલે પહોંચી ગયો હવે પ્રશ્ન જુઓ પ્રશ્ન છે શા માટે સ્કૂલે ટાઈમે ન આવ્યો તો જુઓ ટ્રાઈમેન કેમ ન આવ્યો આવો પ્રશ્ન છે તો એનો જવાબ આવો ક્યારેય ન થાય કે તે એટલો બધો ઝડપથી ચાલ્યો કે સ્કૂલે ટાઈમે પહોંચી ગયો આ ખોટી વાત છે આપણો સાચો વિકલ્પ સી પહેલાંમાં ઓળખ નથી બીજામાં ઓળખ નથી ડીમાં અર્થ ખોટો થાય છે એટલે આપણો સાચો વિકલ્પ થાય સી તો આપણે હજુ એક આગળ જોઈએ હાઉ વોઝ ધ વે ટુ માલદીવ હિલ સોનલ પૂછે છે માલદીવ હિલનો રસ્તો કેવો છે તો હની એનો જવાબ આપે છે તો જુઓ આ સો છે આ ધેટ છે આ કુડ નોટ છે હા આપણી ઓળખ છે આપણી ઓળખ ટુમાં પણ છે ટુ અને ટીઓ ટુ પણ અહીંયા નોટ આપ્યું છે અને બે નકાર બરાબર એક હકાર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય આ આપણો આવેને આમાં કોઈ ઓળખ જ નથી એટલે ન આવે આમાં સો છે પણ સો પછી ધેટ હોવું જોઈએ અહીંયા એસ છે આ પણ ન આવે પહેલાંમાં ફરી કહી દઉં પહેલાંમાં શું ભૂલ છે તો કે આ ટી ડબલ ઓ ટુ અને ટી ઓ ટુ તો છે ખરા પણ આજે નોટ લખ્યું છે ને એ રોંગ છે એટલે એ ન આવે બીજામાં તો કે બીજા વાક્યમાં કોઈ ઓળખ જ નથી એટલે ન આવે ત્રીજામાં સો છે પણ આ એસ ખોટું છે એટલે ન આવે તો આપણો સાચો વિકલ્પ કયો એ અને શું છે ધ વે વો સો હિલી ધેટ વી કુડ નોટ ડ્રાઈવ રસ્તો એટલો ઢાળવાળો હતો કે અમે ડ્રાઈવિંગ કરી શક્યા નહીં જુઓ સો ધેટ અને કુડ નોટ સો ધેટ કુડ નોટ પ્રશ્ન છે માલદીવ હિલનો રસ્તો કેવો હતો તો જવાબ એવો આવે છે કે રસ્તો એટલો ઢાળવાળો હતો કે અમે ડ્રાઈવિંગ કરી શક્યા નહીં જોઈએ આપણે છઠ્ઠું વાક્ય પ્રાચી સેસ પ્રાચી શેષ અનિતા ઇટ ઇઝ ઓલવેઝ લાઇક ધીસ પ્રાચી કંઈક કીધું ને અનિતા એવો જવાબ એ કે હંમેશા આવું જ બને છે તો પ્રાચી છે ને ઉનાળા વિશે વાત કરે છે તો ઉનાળો એટલો અસહ્ય હોય છે કે અથવા ઉનાળો એટલો બળબળતો હોય છે કે સહન થઈ શકે એમ નથી તો તમે જુઓ પહેલાંમાં આ ઓળખ આપી છે ટી ડબલ ઓ ટુ ટી ઓ ટુ પણ બીજામાં ઓળખ નથી એટલે બીજું તો આવી જ નહીં ત્રીજામાં આ ભૂલ શું છે તો કે વોટ પહેલાં હોવું જોઈએ ઇનઅ પછી હોવું જોઈએ એવું નથી અને ચોથામાં વેરી આપ્યું છે ધેટ આપ્યું છે અહીંયા વેરીના બદલે શું હોય ત્રણમાંથી એ આજે બી સી અને ડી છે એ આપણા જવાબ નથી આપણો જવાબ એ છે અને એમાં અર્થ પણ છે અને ઓળખ પણ છે ઓળખ કઈ ટી ડબલ ઓ ટુ ટી ઓ ટુ આ આપણી ઓળખ છે અર્થ હું છે તો કે ધી સમર ઇઝ ટુ ઓ ટુ બીયર આ ઉનાળો એટલો અસહ્ય છે કે આપણે સહન કરી શકીએ એમ નથી આ ઉનાળો એટલો અસહ્ય છે કે આપણે સહન કરી શકીએ એમ નથી જો આ એ સાચો વિકલ્પ છે બરાબર ઓળખ પણ છે તો અનિતા જવાબ આપે છે હંમેશા આવું જ થાય છે જ્યારે બીમાં ઓળખ નથી સીમાં ઇનફ છે ને એ પહેલાં છે ખરેખર વોટ પહેલાં હોવું જોઈએ વોટ ઇનઅ એડજેક્ટિવ પછી ઇનઅ હોવું જોઈએ અહીંયા એ પુલ છે અને ડીમાં આ અહીંયા શો હોય એને બદલે અહીંયા વેરી આપ્યું છે એટલે એ પણ ખોટું છે તો જોઈએ હજુ એક વાક્ય હાવ ઇઝ ઇ સ્કોર તેનો સ્કોર કેવો છે હાવ ઇઝ હી સ્કોર તેનો સ્કોર કેવો છે રોમાં પૂછ્યું છે તો રેખા જવાબ આપે છે ફરી એકવાર એ તમને યાદ કરાવી દઉં કે આપણા માટે આ ટોપિકને ઓળખવા માટે ઓળખના શબ્દ ટુ બીજો ઓળખના શબ્દ ઇના ત્રીજો ઓળખનો શબ્દ સો ચોથો ઓળખના શબ્દ સચ આવા ઓળખના શબ્દો છે ટુ ઈનફ સો અને સચ આ ઓળખના શબ્દો છે આપણા તો પહેલું વાક્ય છે આમાં કોઈ ઓળખના શબ્દો નથી બરાબર સો હોય તો આના પછી ધેટ હોવું જોઈએ ખાલી સો નહીં એટલે આપણો પહેલો વિકલ્પ આવશે નહીં બીજું વાક્ય હીઝ પરફોર્મન્સ ઇઝ ગુડ ટુ ગુડ ટુ ઇમ્પ્રેસ આમાં ટી ડબલ ઓ ટુ અને ટી ઓ ટુ છે પણ આનો અર્થ પાછો જોવાનો છે માત્ર ઓળખના શબ્દો અગત્યના નથી ઓળખના શબ્દો પછી પણ આપણે જે જોવાનું હોય છે એ વાક્યનો અર્થ બહુ અગત્યનો છે અને ટી ડબલ ઓ ટુ હોય તો વાક્યનો અર્થ સો ટકા નેગેટિવ જ થવો જોઈએ જુઓ પહેલું વાક્ય ઇઝ પરફોર્મન્સ ઇઝ ટુ ગુડ ટુ ઇમ્પ્રેસ અસ તેનો દેખાવ એટલો સારો છે કે તેનો દેખાવ આપણને પ્રભાવિત કરી શકતો નથી તો જો સારો દેખાવ હોય તો પ્રભાવિત આપણે થઈએ જ અહીંયા વાક્યનો અર્થ ખોટો થાય છે આ આ એવી વાત છે કે તે એવો એવો દેખાવડો છે તેવો તેઓ એવો હેન્ડસમ છે કે કોઈને ગમતો નથી તે એટલો હેન્ડસમ છે કે કોઈને ગમતો નથી તો આ વાત ખોટી પડે હેન્ડસમ હોય તો ગમી એટલે અહીંયા બીનો અર્થ ખોટો છે હવે જોઈ લઈએ સી સીનો અર્થ પણ કંઈક એના જેવો જ છે જો તેનો દેખાવ એટલો સારો છે કે કોઈને તેનાથી સંતોષ નથી તો આ પણ અર્થ ખોટો દેખાવ સારો હોય તો સંતોષ હોય જેમ કે બાળકે પરીક્ષામાંથી સોમાંથી પંચાણું ગુણ માર્યા આવ્યા તો એનો બાળકનો દેખાવ ખૂબ સારો થયો તો ઘરના બધા સભ્યોને એનાથી સંતોષ હોય તો આ તો એવું વાક્ય કહે છે કેનો દેખાવ એટલો સારો છે કે ઘરમાં કોઈને એનાથી સંતોષ નથી તો આ વાક્ય અહીંયા ખોટું છે જ્યારે આપણો સાચો જવાબ થાય ડી તો કેમ તો કે તેનો દેખાવ એટલો સારો છે કે બધાને તેનાથી સંતોષ છે હિઝ પરફોર્મન્સ ઇઝ ગુડ ઇનફ ટુ સેટિસ્ફાય ઓલ હિઝ પરફોર્મન્સ ઇઝ ગુડ ઇનફ ટુ સેટિસ્ફાય ઓલ તો અહીંયા ગુડ વિશેષણ પછી ઇનફ પછી ટુ પછી મૂળું અહીંયા આપણો સાચો જવાબ થાય ડી હજુ આપણે એક જોઈએ કે સી ઓકડે ઇનફ સ્લોલી ટુ ગેટ ધ બસ જો અહીંયા વાક્ય છે કે વાયડી પ્રિયા કમ બે શા માટે પ્રિયા પાછી આવી વાયડી પ્રિયા કમ બે પ્રિયા શા માટે પાછી આવી તો આમાંથી એબીસીડી આ ચારમાંથી આપણે ગોતવાનું છે જો પહેલાંમાં સો છે થેટ છે ગુડ નોટ છે તો આ આપણો વિકલ્પ છે ત્રણેય હોવા જોઈએ જે આમાં છે બીજામાં એસ છે આ આપણું ટોપિક નથી ત્રીજામાં ટી ડબલ ઓ ટુ અને ટી ઓ ટુ છે હા આ આપણો ઓળખ છે ચોથામાં છે એમાં ખોટું છે આ ઇનઅપ છે ને એ સ્લોલી પછી હોવું જોઈએ ઇનઅપ અહીંયા હોવું જોઈએ એટલે આપણું આ ડી નથી આમ વાક્ય હોવું જોઈએ સી વોકડ સ્લોલી ઇનઅપ એમ હોવું જોઈએ ઇનઅપ સ્લોલી નહીં એટલે ડી આપણી ઓળખ નથી તો આપણી ઓળખ એ અને સી આ બે માંથી એક છે તો જોઈએ આપણે એનો અર્થ અર્થ પણ સાચો હોવો જોઈએ ખાલી ઓળખ મળી જાય એટલે આપણું કામ પૂરું નથી થઈ જતું ઓળખ મળ્યા પછી એનો અર્થ પણ સાચો હોવો જોઈએ જે પ્રશ્ન હોય ને એને અનુરૂપ અર્થ મળવો જોઈએ વાય ડીડ પ્રિયા કમ બેક પ્રિયા પાછી કેમ આવી તો જવાબ છે શી વોકડ સો સ્લોલી ધેટ શી કુડ નોટ ગેટ ધ બસ તેણી એટલું ધીમે ચાલી કે તેણી બસ ન પકડી શકી હં આ અર્થ સાચો તે એટલું ધીમે ચાલી કે તે બસ ન પકડી શકી હા આ અર્થ સાચો હવે આપણો સી અર્થ જોઈએ સી તે એટલું ધીમે ચાલી કે બસ ચૂકી ગઈ તો પાછી તો ન જ આવે તે એટલી ધીમે ચાલી કે તેણી બસ ચૂકી ન ગઈ તે એટલું ધીમે ચાલી કે તેણી બસ ચૂકી ન ગઈ નકારાત્મક આવે ટુ નકારાત્મક અર્થ કરે કે તેણી એટલી ધીમે ચાલી કે તેણી બસ ચૂકી ન ગઈ જો બસ ન ચૂકી હોય તો તો પાછી આવવાની વાત જ નથી બસમાં બેસી ગઈ હોય આ અર્થ પણ ખોટો અહીંયા આપણો સાચો જવાબ થાય એ સી ઓકડો સ્લો સ્લોલી ધેટ સી કુડ નોટ ગેટ ધ બસ અને આપણું છેલ્લું વાક્ય હાવ ઇઝ રોય રોય કેવો છે તો આપણે તમે જુઓ પહેલાંમાં નોટ લખ્યું છે ને સો આપ્યું છે શો પછી ક્યાંય ધેટ નથી એટલે આ આપણો ટોપિક નથી બીજામાં ટી ડબલ ઓ ટુ અને ટીઓ ટુ આપ્યું છે હા આ આપણું ટોપિક થાય આમાં ક્વાઇટ આપ્યું છે બીજી કોઈ ઓળખ નથી આમાં ટુ છે પણ ભેગું ધેટ છે ધેટ હોય તો સો હોય અને ટુ હોય તો ટીઓ ટુ લખાય અહીંયા જો ટી ડબલ ઓ ટુ છે તો ટીઓ ટુ છે ટુ અને ધેટ ન આવે સો આરે ધેટ આવે અને ટી ડબલ ઓ ટુ આરે ટીઓ ટુ આવે એટલે અહીંયા પણ ઓળખ ભૂલ ભરેલી છે તો હવે આપણો સાચો વિકલ્પ આ બી જ થાય અને બી થવાનો અર્થ કારણ અહીંયા ટી ડબલ ઓ ટુ અને ટીઓ ટુ છે આ એક કારણ તો છે જ બીજું કારણ એનો અર્થ પણ યોગ્ય છે અર્થ શું છે કે રોય એટલો જટિલ છે કે આપણે ન સમજી શકીએ રોય એટલો જટિલ છે કે આપણે એને ન સમજી શકીએ પ્રશ્ન આયુષી કરે છે કે રોય કેવો છે તો અનિતા એવો જવાબ આપે છે કે રોય એટલો જટિલ છે કે આપણે ન સમજી શકીએ તો ટી ડબલ ઓ ટુ અને ટીઓ ટુ અહીંયા આપેલા છે વાક્યનો અર્થ પણ બરાબર છે માટે અહીંયા આ સાચો વિકલ્પ થાય તો મિત્રો આ મુદ્દા મેં તમને સમજાવ્યા આ રીતે તમારે પરીક્ષામાં આવશે ફરી એકવાર કહી દઉં આપણે ઓળખ ગોતી કાઢવાની છે આપણી પાસે ઓળખ બહુ સ્પષ્ટ છે અને આપણને ખબર છે કેટલીક ઓળખ આની અંદર આપણે જોઈ છે અને ઓળખ કઈ છે તો કે આપણી પાસે ઓળખ આ છે કે ભાઈ ટી ડબલ ઓ ટુ ટી ઓ ટુ બરાબર છે અર્થ નકારાત્મક થવો જોઈએ પછી બીજી ઓળખ કઈ છે બીજી ઓળખ આ છે કે વિશેષણ વિશેષણ પછી ઇન પછી ટુ પછી મૂળરૂપ હોવું જોઈએ હકારાત્મક અર્થ થવો જોઈએ આપણી પાસે બીજી ઓળખ આ છે ત્રીજી ઓળખ છે સો પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ પછી ધ્યેય પછી વાક્યમાં કેન કેન નોટ કુડ કુડ નોટ હોય અથવા ડુ નોટ વિલ નોટ પણ હોઈ શકે અને ચોથી ઓળખ આપણી આ છે સચ પછી વિશેષણ પછી નામ પછી ધેટ બરાબર તો આ રીતે આપણે આ ટોપિકને સમજશું આશા રાખું છું કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે તો ફરી એક વખત નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું ત્યાં સુધી અસ્તુ ગુડ બાય આભાર આવજો